કે કોઈ પણ ધર્મ હિંસા સુધી તમને લઈ નથી જઈ શકતો. ભારત એ વિવિધ ધર્મને અપનાવતો દેશ છે. અહીંયા દરેકને પોતાની ધર્મ પ્રમાણે અને પોતાના ધર્મ પ્રમાણે પોતાની ધાર્મિક વિચારધારા સાથે જીવવાની છૂટછાટ આપવામાં આવેલી છે. પરંતુ કોઈ પણ ધર્મ ક્યારે પણ હિંસા નથી આપી રહ્યો. આજે પંજાબ અને હરિયાણાના રાજમાર્ગો ઉપર ડેરા સચ્ચા સોદાના સમર્થકો કહેવાતા ભક્તો એ વચ્ચે અંધ અને અંધવિશ્વાસ અને વિશ્વાસ વચ્ચેનો જે ભેદ હતો એ ઓળંગાઈ ગયો છે. અને ભક્તો અત્યારે પ્રશાસન પર હુમલો કરી રહ્યા છે, મીડિયા કર્મીઓને નિશાન બનાવી રહ્યા છે, પોલીસ પર હુમલો થઈ રહ્યા છે, જે દેશને ચલાવી રહી છે એ ન્યાયપાલિકા ઉપર હુમલો થઈ ગયો છે. પંચકુલા અદાલતની હું વાત કરી રહ્યો છું કે જેણે બાબા રામ રહીમને આરોપી ઠેરવ્યા છે અને 28 ઓગસ્ટે આનો ચુકાદો આપવાની છે. એ કોર્ટ ઉપર બાબાના સમર્થકોએ હુમલો કરી નાખ્યો છે. અને આ અંગે અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે સામાજિક કાર્યકર રુજાન ખંભાતા, જે જણાવશે કે ધર્મ ખરેખર શું છે, ધાર્મિક વિચારધારાનો વ્યક્તિ કેવો હોવો જોઈએ અને ડેરા સચ્ચા સોદા એ હકીકતમાં કયો ધર્મ છે અને શું શીખવાડે છે. રુજાનજી આપનું સ્વાગત છે. બાબા રામ રહીમની વાત થઈ રહી છે. 2002માં તેમના ઉપર યૌન શોષણનો આરોપ મૂકવામાં આવ્યો. 15 વર્ષનો સમય નીકળી ગયો છે એટલે તમે થોડી ન્યાયપાલિકા ઉપર ટિપ્પણી કરી શકો છો, જે આપણે કરવી પણ નથી અને કરી પણ નહીં શકાય, મર્યાદાઓ નડતી હોય છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ધીમી પરંતુ મક્કમ ગતિએ આ મામલો આખો અદાલતમાં પહોંચ્યો અને બાબા રામ રહીમ અત્યારે જેલના હવાલે થઈ રહ્યા છે. અત્યારે હરિયાણા અને પંજાબ છેલ્લા 72 કલાકથી પ્રશાસન જેને લઈ અને ટેન્શનમાં હતું એ પળ આવી ગઈ કે રામ રહીમને જ્યારે સજા ફટકારવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થા શું થશે, એ વાતની આપણે ચર્ચા પછી કરીએ. પણ સૌથી પહેલી વસ્તુ મારે તમારા થકી એ જાણવી છે, કોઈ પણ ધાર્મિક વિચારધારાનો વ્યક્તિ હરિયાણા અને પંજાબના રાજમાર્ગો ઉપર અત્યારે તમને દેખાઈ રહ્યો છે? ના, સૌથી પહેલા તો બધા અહીંયા કહે છે કે એના બહુ બધા ફોલોઅર્સ છે, અનુયાયી છે ને બ્લાબલા લાખો ને કરોડો. તો ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મસિંગ તમે અહીંયા જુઓ નગર, આ 3 દિવસથી હું તો તમાશા ટીવી પર જોઈ રહી છું કે મીડિયા કર્મી આટલી મહેનતથી 24 કલાકના કવરેજ કરી રહ્યા છે, બિચારા ઉપર અત્યારે માર પડી રહ્યો છે. તો જયારે એ લોકોએ બધી બહેનોની ટોલી બેઠી હતી, ભાઈઓની ટોલી બેઠી હતી, તો પૂછ્યું કે ભાઈ તમે કેમ આવ્યા છો, તો એ લોકોને ખબર નહીં. પછી કોઈ કે બોલ્યું પપ્પાને મળવા, એટલે પછી બીજી બધા ચાલુ કર્યું પપ્પાને મળવા, દર્શન કરવા, પપ્પાને મળવા, દર્શન કરવા. પછી કોઈ કે કહ્યું કે ના, બીજાને પૂછ્યું, ત્રીજાને કોઈને પૂછ્યું, તો કોઈને કંઈક સૂઝ્યું તો કહે કે અમારો ધર્મ પ્રોબ્લમમાં છે એટલે નહીં આવ્યા છીએ. એટલે જસ્ટ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે દે ડોન્ટ ઇવન નો. આ બધા આપણને ખબર પડી જાય, આપણી કોમન સેન્સ કહે છે. તમે જોશો કે ભાઈ વી આર ઓલ પેડ પીપલ. બીજું પણ કે આટલી મોટી સંખ્યામાં જયારે લોકો આવ્યા છે, મને બહુ સરપ્રાઇઝિંગ લાગે છે કે તમે અગર આ ધર્મગુરુની વાત કરતા હોય સો કોલ, ને આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે, તો ધીઝ આર નટ નેચરલ દેખાઈ રહ્યો છે કે ધીઝ આર ઓલ પેડ પીપલ, કે આ લોકોને પૈસા આપીને બોલાયા છે. બીજું તમે જોશો તો આ લોકોના આખા ભંડારાઓ ખુલી ગયા છે, ખાવા જમાડવાના, પાણી, પછી મને કેટલા સુધી કહ્યું કે ચાર્જરો બી પ્રોવાઈડ થાય છે ત્યાં કે એ લોકો ફોન ચાર્જ કરી શકે. એટલે જસ્ટ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે અત્યારે આજે તમાશો થઈ રહ્યો છે. કાલે રામ રહીમ કે હું એક મેં શાંતિ જાળવો, મેં અકેલે જાઉંગા ઓર મેં સુનુંગા. અરે તો ભાઈ તારે જવાનું હોય તો તારે 200-300 ગાડીઓ કાફલો લઈને જવાનું હોય ભાઈ તારે. અને જે રીતે બીજી વાત જે મારે મને મને સખત એના પર એ તો બતાવ્યો છે કે બે દિવસથી 144 કલમ લગાવી. 144નો મતલબ એ કે ચાર લોકોથી વધારે ભેગા ન થવા જોઈએ, કંઈ હાથમાં દંડા પુંડા ના હોવા જોઈએ. અહીંયા તમે જોતા છો 144 કલમનો પૂરેનો પૂરો ભંગ થયો. અને મને યાદ છે, મને 8 માર્ચે વુમેન્સ ડે ના દિવસે એક નાની બાઇક રેલી કરવી હતી, 100-200 બાઇક બહેનો અમે ચલાવત, તો મને પોલીસે ન પરમિશન આપી. કારણ કે કહે કે ભાઈ આ તો શું કહે 144 લાગી છે ને વી હેવ ટુ રિસ્પેક્ટ. એટલે મને પ્રોબ્લેમ એ છે કે મને કે આપણે બધાને એ પ્રોબ્લેમ છે કે જ્યારે આટલું મોટું થઈ રહ્યું છે તો આપણું ગવર્નમેન્ટ શું કરે છે. એટલે હું હંમેશા કહું છું કે જયારે તમે રિલિજિયસ ગુરુની વાત કરો છો, દર ઇઝ ઓલવેઝ અ નેક્સસ બિટવીન ધીસ. એને તો રિલિજિયસ ગુરુ છે કે નહીં તો ભગવાન જ જાણે, કેમ કે લોકો તો અડધા તો લોકો પોતાના ટ્વિટરના અકાઉન્ટ તમને બધા લખે છે કે એ તો પેલું શું કહેવાય એક્ટર બી છે ને સિંગર બી છે ને શું કહેવાય સ્પોર્ટ્સમેન બી છે ને ભગવાન જાણે બધું શું શું છે. એટલે પણ જેથી આ સબ પૈસા બોલતા અત્યારે એ દેખાઈ રહ્યું છે. અને દર ઇઝ અ સ્ટ્રોંગ નેક્સસ, આઈ રિપીટ, કારણ કે મને આપણે ઇન્ડિયાના પોલીસમેનો પર ભરોસો છે, મારી ગવર્મેન્ટ પર ભી ભરોસો છે કે અગર એ ચાહતે
અગર ધ ગવર્મેન્ટ એન્ડ ધ પોલીસ ઇફ ધે રિયલી વોન્ટ, કેમ કે પોલીસ તો અનફોર્ચ્યુનેટલી પપેટ બની ગઈ છે, પણ અગર ગવર્મેન્ટ ચાહતે તો આ ત્રણ દિવસથી આપણા લોકો જે ભરાવને થાય છે એ તો હું તો મારે તો કેવું છે કે આજે ગવર્મેન્ટ ઇઝ રિસ્પોન્સિબલ. અત્યારે આજે બધા મોત થયા છે પેલા રામ રહીમ નથી રિસ્પોન્સિબલ, ગવર્મેન્ટ રિસ્પોન્સિબલ છે કે એ લોકોએ અહીંયા બધાને ભેગા કેમ થવા દીધા. અને કાટે કાલે કોર્ટે બી ફટકાર કરી, આજે બી કોર્ટે એટલા સુધી કહ્યું કે હવે કોર્ટ કંટાળી ગઈ, જ્યુડિશિયરી કહે કે હવે ભાઈ તમે હથિયારો ઉઠાવો, એટલે શું કે જરૂર પડે તો લાઠી ઉઠાવો, સ્મોક બોમ્બ ઉઠાવો, કરો, કારણ કે જે રીતે એ લોકોને ભેગા થવા દીધા. એટલે અત્યારે આજે તમાશો જોઈ રહ્યા છે આપણે, ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ લેપ્સ ઓફ ધ ગવર્મેન્ટ. ને ગવર્નમેન્ટ લેપ્સ કેમ થયો, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, કે ધેર ઇઝ સમ નેક્સસ. ના તો આપણી ગવર્મેન્ટ જે આપણે અત્યારે આટલી મોટી મોટી વાતો કરી રહ્યા છે, આપણે આગળ તરફથી વિકાસ પર જઈ રહ્યા છે, અને આ તો આપણે 10 કદમ પાછળ કે આખા ઇન્ડિયામાં આ રેવર્લ્ડ ઓવર આપણું નાક કપાઈ ગયું કે એક બાબો સો કોડ બાબો જેને આખી આટલી બધી પ્રજા ઉભી રહી છે પ્રોટેક્ટ કરવા રેપના કેસમાં, મને તો સાચું કહું તો શરમ આવી રહી છે. તારી વાત સાચી છે, પણ અહીંયા શરમની સાથે સાથે